ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે યુનિટ વનનો રેટ ટુ ધ વાઇલ્ડ સેવિયરનો અભ્યાસ કરીશું ધ વાઇલ્ડ સેવિયરનો અર્થ થાય છે વન્ય સંરક્ષક તો પાઠની શરૂઆત કરતાં પહેલાં સૌથી આપણે સૌથી પહેલાં તેના કેરેક્ટર જોઈ લઈએ કે એમાં કયા કયા પાત્રો આવેલા છે તો એમાં અલીભાઈ છે પછી રામસિંહભાઈ પછી નીલમ અને અર્જુન તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ નીલમ કેમ ડેસિંગ ઇન્ટુ ધ હાઉસ સાઉટિંગ જોયફુલી અલીભાઈ હેજકમ અલીભાઈ કમ તો નીલમ આનંદમાં આવીને બૂઓ પાડતી પાડતી કહે છે અલીભાઈ આવ્યા અલીભાઈ આવ્યા તો શો ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રાઉ વેન્ટ રનિંગ આઉટ ટુ સી તો શું કરે છે રામસિંગના બધા જ સભ્યો બહાર આવે છે જોવા માટે કે કોણ આવ્યું એન્ડ ધેર અને એ જોવે છે તો ત્યાં હી વોચ એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર તો જોયું છે એ જે માણસ આવે છે એ કેવો છે ઊંચો છે ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર એટલે કે પહોળા ખપાવાળો છે રેડ ચીક્સ એન્ડ નોઝ અને એનું ગાલ છે એના નાક છે કેવા છે કે લાલ એન્ડ વ્હીટીસ કમ્પ્લેક્શન અને એ કેવો છે ગૌવર્ણ છે હી વોચ ડ્રેસડ હવે એને કેવા પોશાક પહેર્યા છે તો હી વોચ ડ્રેસડને વોમ થિક લોંગ વુલન તેને ગરમ જાડો વુલનનો કોટ પહેર્યો છે ટાઈટ ટ્રાઉઝર અને એકદમ ફિટ ટ્રાઉઝર ટ્રાઉઝર એટલે કે લેંગો પહેર્યો છે બિગ લેધર બૂટ્સ અને મોટા ચામડાના બૂટ એન્ડ એ બ્રાઉન ફર કપ અને એક બ્રાઉન ફર કપ બ્રાઉન ફર એટલે કે કથ્થાઈ રંગની એક રૂવાટીવાળી ટોપી પહેરી છે આગળ જોઈએ વિથ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોમ રામસિંહ હગ હિમ તો રામસિંહ તેને ભેટી પડે છે હગ એટલે ભેટવી પડે છે એન્ડ સેડ એને કહે છે કમ ઇન કમ ઇન આવો આવો યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ એમ કરીને તેના મિત્રનું સ્વાગત કરે છે અલીભાઈ પેટડ એવરી વન પેટનો મતલબ થાય છે પીઠ થપ તો અલીભાઈ શું કહે છે અલીભાઈ પેટ એવરી વન બધેની સાબાસી પીઠ પેટ થપથપાવે છે એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી અને દરેક મેમ કુટુંબના દરેક સભ્યને બોલાવે છે ફ્રેમથી ઇનહિઝ કેવી રીતે ઇનહિઝ થીક સ્ટ્રોંગ વોઇસ તેનો જાડો ઘેરો અવાજથી એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ અને કોચ કોચ એટલે એક પાર્ટ હોય છે એ પાર્ટ પર પોતે આરામદાયક બેસે છે મધર પ્રિપેડ સમ ટી વાયલ રામસિંગ ટોક ટુ અલીભાઈ તો રામસિંગ અલીભાઈ સાથે વાત કરે છે ત્યાં સુધી નીલમની જે મધર જે છે એ શું કરે છે સમ ટી એટલે કે કેટલીક ચા બનાવે છે અલીભાઈ વોઝ એ ટ્રાવેલર ફરીઝામ્પૂછે હું વોઝ એ ટ્રાવેલર તો આપણે લખી શકીએ અલીભાઈ વોઝ એ ટ્રાવેલર અલીભાઈ કોણ હતા એક ટ્રાવેલર ટ્રાવેલર એટલે કે મુસાફર હું કવર્ડ એ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂડ તે પગપાળા ઉપર લાંબુ અંતર કાપતા હતા ઇન ધ હિમાલય માઉન્ટેન્સ ક્યાં તો હિમાલય માઉન્ટેન એટલે કે હિમાલયની પર્વતીય માળાઓમાં હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર ઓબ્ઝર્વ ઓબ્ઝર્વર થાય છે અવલોકન કરવું અથવા નિરીક્ષણ કરવું તેમને નેચર એટલે કે પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ખૂબ જ ગમતું હતું ઇવેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ તે ગામ ગામડે ગામડે જતા ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન અને પર્વતોના જે નગરે નગરે પણ એ ફરતા હતા તો ફરતા તો શું કરતા સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ શું વેચતા તો ડ્રાઈડ એપ્રિકોડ એટલે કે જરદાલુ હબ્સ એટલે કે જડીબુટ્ટી એન્ડ મેડિસિન અને ઔષધ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થર સ્ટોન જે આપણે હીરા કહીએ છીએ એ હી હેડ કલેક્ટર ડુરિંગ હીઝ ટ્રાવેલિંગ તો એ પર્વતમાળાની જ્યારે મુસાફરી કરતા ત્યારે જે એમણે બધું સંગ્રહ કર્યો હોય ફ્રેશ સ્ટોન કે એપ્રિકોટ હબ્સ વેડિસ્પિન આ બધું જે એમણે એકઠું કર્યું હોય એનું એ સેલિંગ કરતા હતા ફોર એક્ઝામ્પલ પૂછાય વોટ ડીડ અલીભાઈ સોલ્ટ સેલ તો યુ કેન સે તમે આ બધું કહી શકો કે હા એપ ડ્રાઈડ એપ્રિકોડ હર્બ્સ એન્ડ મેડિસિન પ્રિસિસ્ટન્ટ બધું સેલિંગ કરી કહી શકો તમે ઓકે આગળ જોઈએ વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કર રામસિંઘ તો રામસિંહ પછી એને પૂછે કે હાલમાં તમે ક્યાં હતા હાલમાં તમે ક્યાં છો તો અલીભાઈ શું કહે છે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન હું એક ઊંચા પર્વત પર હતો ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ જે ભારત અને તિબેટની સરહદે આવેલો છે માઉન્ટેન એટલે કે હિમાલયની ટોચ પર હતો ખાસ કરી નીલમ તો નીલમ પૂછે છે અલોન અલોન એટલે કે એકલા તમે એકલા હતા અફકોર્સ આઈ એમ યુઝ ટુ ઈટ તો અલીબાઈ કહે છે હા કે હું એકલો જોતી મારી આદત છે વેલ આઈ વિલ સ્ટે યર ઓનલી ફોર એ નાઇટ સારું કે હું અહીંયા એક રાત્રિ રોકાવાનો છું સ્ટેનો મતલબ થાય છે રોકાવ ટુમોરો મોર્નિંગ આઈ સેલ લીવ આવતીકાલે સવારે હું નીકળી જઈશ લીવ એટલે કે છોડી દઈશ એટલે આવતીકાલે હું નીકળી જઈશ એ શેડ એ શેડ મતલબ અલીભાઈ કહ્યું નો અલીભાઈ નો વી વોન્ટ લેટ યુ ગો તો નીલમ કહે છે શું કહે છે નો અલીભાઈ નો ના અલીભાઈ ના વી વોન્ટ લેટ યુ વોન્ટ એ વીલ નોન્ટનું ટૂંકું રૂપ છે તો કહે છે વી વોન્ટ લેટ યુ ગો અમે તમને જવા દઈશું નહીં નીલમ ના પાડે છે યુ હેવ ટુ ટેલ યોર હીલ સ્ટોરી સાહેડ નીલમ નીલમ કહે છે કે તમારે પર્વતની જે એની વાર્તાઓ તમારે અમને કહેવી પડશે આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રી ટુ સ્ટે ફોર ટુ ડેઝ તો બહુ જ બધો સમજાવવાના આગ્રહથી પછી એ એગ્રી થઈ જાય છે સંમત ટુ ડેઝ બે દિવસ લેવા માટે તો થઈ જાય છે ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ તો એમના ઘણા બધા આગ્રહના કારણે એ રોકવા માટે તૈયાર થઈ ગયા ધેટ માઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ એ જે રાત્રે આવે ત્યારે તેઓ રાત્રે મોડે સુધી શું કર્યા જાગ્યા સિટિંગ ઓન હિઝ બેડ તેમની બેડ એટલે કે તેમની પથારી પર બેસે લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ તેમનો જે રસપ્રદ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ મુસાફરનો અનુભવ હતો એ સાંભળવા માટે મોડી રાત સુધી તેઓ જાગે છે એટલે રામસિંગનો આખું ફેમિલી જાગે છે અલીભાઈની વાતો સાંભળવા માટે અલીભાઈ બીગન ટેલિંગ ઇઝ સ્ટોરી અલીભાઈ હવે તેમની વાત કહેવાની શરૂઆત કરી ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ નિયરેસ્ટ વિલેજ કામની નજીક બે કલાકની કંઈક લગભગ આઈ વોઝ ઓનલી એ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયન તિબેટ હું ભારત અને તિબેટ જે છે એની સરહદથી થોડીક જ દૂર હતો આઈ વોઝ હંગરી મને ભૂખ પણ લાગી હતી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ લંચ એટલે કે બપોરનું ભોજન અને હું બપોરનું ભોજન માણવા માટે બેઠો હતો ઇટ વોઝ ટોટલી ક્વાટ એવરીવેર દરેક જગ્યાએ સંપૂર્ણ કેવું હતું ક્વાઇટ એટલે કે નીરવ શાંતિ હતી એક્સેપ્ટ સમ ચર્પિંગ સમટાઇઝ માત્ર કેટલીક જગ્યાએ કેટલાક પક્ષીઓ ચર્પિંગ એટલે પક્ષીઓનો કલરનો અવાજ માત્ર સંભળાતો હતો એ સિવાય બિલકુલ શાંતિ હતી આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સેલ વેન આઈ હર્ડ અ સોફ્ટ ફીબલ ગ્રાઉન્ડ આઈ હે આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર તો છે ને મોર્સલ મોર્સલ એટલે કે કોળિયા કે મેં જો થોડાક જ કોળિયા જમવાના કર્યા હશે એ વેન આઈ હડ સોફ્ટ ફિબેલ ગ્રોલ્સ અને મને એકદમ ધીમો ફિબે ગ્રોલ્સ ગ્રોલ્સ એટલે કે ગુરખ ગુરકવાનો અવાજ મને સંભળાયો આઈ વોઝ એલાર્મ એલાર્મ એટલે કે હું ચેતી ગયો અહીંયા એલાર્મ એટલે એલાર્મ નહીં પણ અહીંયા ચેત ચેતવંતુ બનું તો આઈ વોઝ એલાર્મ હું જાગૃત થઈ ગયો ચીતી ગયો બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ એ બિયર પણ અવાજ ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે બીજું કંઈ પણ નહીં બટ બિયર અને બેર કહેવાય મિત્રો બેર એટલે રીંચ અને આ એકલું બિયર આની આગળ ટુ લગાવી દીધું તો વર્ભ બની જાય છે ક્રિયાભાઈ ટુ બિયર એટલે સહન કરવું થાય અને અહીંયા બેર બેરનો અર્થ શું થાય છે રીંચ તો એ બીજો કોઈનો નહીં પરંતુ એક રીંછનો અવાજ હતો એવી મને ખાતરી થઈ ગઈ હતી આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ મેં શું કર્યું જલ્દીથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું એન્ડ બેન્ટ લો અને નીચે નમ્યો સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વે આર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ ટુ ધ મોન્સ્ટર એટલા માટે હું નીચે નમી કે જેથી કરીને મારા જમવાનો જે ખોરાક હતો એની સ્મેલ અને મારા શરીરની જે સ્મેલ છે એ આ એની સ્ટ્રોંગ બ્રિજ એટલે કે ઠંડે પવનની લહેર થાય એ ટુ ધ મોસ્ટર મોન્સ્ટર એટલે કે મોસ્ટર એટલે રાક્ષસ કે પણ આ રીંછના માટે એને શબ્દ વાપર્યો છે તો ત્યાં સુધી પહોંચે નહીં એટલા માટે હું નીચે રમી ગયો કારણ કે એને જો સ્મેલ આવી જાય તો એ મારી પાસે હુમલો કરી શકે એટલે કે મેં નીચે રમી ગયો આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ બંબુ સ્ટાફ એટલે કે માસની સ્ટાફ એટલે કે લાકડી મેં લાકડી હાથમાં લીધી ઇટ્સ પોઈન્ટેડ આય એન ધ એન્ડ એ કેવું હતું અણીદાર હતું ઇન માય રાઇટ હેન્ડ એ મારા જમણા હાથમાં એને બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ અને મારા ડાબા હાથમાં ધારધાર છરી હતી આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન પર્વતના શિખર પર હું પહોંચી ગયો એ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ અને નીચે જોયું નેરો વેલી તો સાક સાકડી વેલી વેલી ખીણ હતી સોન માય આઈઝ કોટ સાઈટ ઓફ ટુ ટાઈની પછી મારે નજરે બે ટુ ટાઈની એટલે કે બે નાના સ્નો લેપર એટલે કે દીપડાના બે ચિત્તા દેખાય છે કપ્સ ઓન એ સ્મોલ નાના ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ

ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ સ્નો તેની જે ફર ફ્લફી એટલે કે રૂવાટીવાળી જે રૂવાટી હતી બરફ જેવી એ કોટ મીચ વિથ પરફેક્ટલી વિથ સ્નો એ બરફને મળતી આવતી હતી સંપૂર્ણપણે બરફને મળતી આવે એવી હતી સાઈડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈ તો અલીભાઈ એવી રીતે સમજાઈ રહ્યા હતા જ્યાં કે તેમની આંખોની સામે જ હોય એવી રીતે સમજાઈ રહ્યા હતા વોટ વેર ધ કફ ડુઈંગ આ સ્ક અર્જુન તો નીલમનો ભાઈ અર્જુન પૂછે કે બચ્ચા શું કરતા હતા ધે વે પ્લેઈંગ તેઓ રમી રહ્યા હતા ઇચ વન ક્રોચડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ દે આર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ ઇચર તો જ ઇચ વન ક્રોચડ તે એકબીજા ઉપર ગબડતા હતા ઓન ધ સ્નો બરોબર એન્ડ રોલ્ડ દે આર લવલી ગ્રીન આઈઝ અને તેમની લીલી આંખો ગોળ ગોળ ફેરવતા હતા એટ ઈચ અધર એકબીજાની સામે ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર પછી એક પાછો બીજા ઉપર કૂદકો લગાવતો ધે વુડ રેસલ તે રેસલ એટલે કે કુસ્તી કરતા એટલે કે એકબીજાને ઘેલ કરતા હતા ફોર એ વાઇલ આવી રીતે કુસ્તી કરતા ગ્રાઉલિંગ સોફ્ટલી એને ધીમે ધીમે ગુરકવાનો અવાજ કાઢતા હતા ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન તો ઘડી ઘડી એકબીજા ઉપર ગબડે અને રેસલ એટલે કે કુસ્તી કરતા હતા વોચિંગ ધેમ વોચ ફન તેમને જોવાની મજા આવતી બટ આઈ વોઝ વરિડ પણ મને ચિંતા પણ હતી બીકોઝ ધ મધર લેપડ કુડ નોટ બી સીન એની વેર કારણ કે એની મધર લેપડ જે છે એ ક્યાંય દેખાતી નહોતી ધ મધર ઇઝ વેરી ફેરોસીય વેન સી ઇઝ વિથ હર કપ તો મધર જે છે એ ખૂબ જ ફેરોસીયસ એટલે કે કેવી હોય છે ગંભીર હોય છે વિકરાળ છે આક્રમક હોય છે ક્યારે તો વેન સી ઇઝ વિથ હર કપ જ્યારે તેના બચ્ચાની પાસે હોય છે ને ત્યારે મધર લેપડ કેવી હોય છે ખૂબ જ વિકરાળ હોય છે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ